એક નગરમાં ચાર મિત્ર રહેતા હતા. તેમાંથી ત્રણ ખૂબ જ્ઞાની હતા પણ બુદ્ધિરહિત હતા. ચોથો જ્ઞાની ન હતો પણ બુદ્ધિમાન હતો. તેને લોકવ્યવહારનું જ્ઞાન વધારે હતું. એક દિવસ ચારે જણાએ આપસમાં વિચાર કર્યો કે પરદેશ જઈને તેમની પાસે રહેલા જ્ઞાનથી ધન કમાવીએ. સમાજમાં માન સન્માન એને જ મળે છે કે જેની પાસે પર્યાપ્ત ધન હોય. નિર્ધન વ્યક્તિ તો ઘણી બધી વિદ્યાઓનો જાણકાર હોવા છતાં પણ ધનહીન હોય છે. સમાજમાં એનું કંઈ પણ માન સન્માન નથી હોતું. આવો વિચાર કરીને ચારે જણા વિદેશ યાત્રા પર નીકળી પડ્યા. માંથી એક મિત્રે કહ્યું, અમે ચાર વિદ્વાનોમાં એક વિદ્યા શૂન્ય છે, તે કેવળ બુદ્ધિમાન છે. ધન કમાવવા માટે અને ધનિકોની પ્રશંસા પામવા માટે વિદ્યા આવશ્યક છે. વિદ્યાના ચમત્કારથી જ આપણે તેમને પ્રભાવિત કરી શકીએ છીએ. એટલે અમે આપણા ધનનો કોઈ પણ ભાગ આ વિદ્યાહીનને નહીં આપશું. તે ઈચ્છે તો ઘરે પાછો ચાલ્યો જાય. વાત તો બરાબર છે. આ વાત બરાબર નથી. નાનપણથી જ આપણે એકબીજાના સુખ અને દુઃખના સાથી રહ્યા છે. આપણે જે પણ ધન કમાવીશું તેમાં આનો હિસ્સો રહેશે. પોતાનાને પરાયું એવું બધું નાના દિલવાળાનું કામ છે. ઉદાર ચરિત્રવાળા માટે આખો સંસાર જ પોતાનો કુટુંબ હોય છે. આપણે ઉદારતા બતાવવી જોઈએ. ત્રીજા જ્ઞાનીની વાત માનીને ચારે જણા આગળ ચાલવા લાગ્યા. થોડી દૂર આગળ જતા તેમને જંગલમાં એક સિંહનું મૃત શરીર મળ્યું. મૃત સિંહના બધા જ અંગ વિખરાયેલા હતા. સિંહના મૃત શરીરને જોઈને બધા મિત્રોને પોતાના જ્ઞાનની પરીક્ષા કરવાનું વિચાર્યું અને ત્રણેય વિદ્યા અભિમાન સિંહને જીવિત તો કરી રહ્યા છો પણ જીવતો થતા તમને મારીને ખાઈ જશે. જ્ઞાની મિત્રોએ તેની વાત ન સાંભળી અને પોતાના કામમાં લાગી રહ્યા. જે તમને તમારી વિદ્યાનો ચમત્કાર દેખાડવાનો છે તો દેખાડો, પણ એક ક્ષણ થોભી જાઓ, હું જરા ઝાડ ઉપર ચડી જાઉં. આટલું બોલીને તે ઝાડ ઉપર ચડી ગયો. ત્રીજાએ જેવું પોતાની વિદ્યાથી સિંહમાં જીવન નાખ્યું, સિંહ તરત ઊભો થઈ ગયો અને જેવી તેની નજર પેલા ત્રણે ઉપર પડી તેણે તેઓને પકડી લીધા. અને મારીને ખાઈ ગયો. સિંહ જ્યારે ત્યાંથી જતો રહ્યો ત્યારે બુદ્ધિમાન મિત્ર નીચે ઉતરીને પોતાના ઘર તરફ ચાલવા માંડ્યો. તેને તેના ત્રણેય મિત્રોના મોતનો ઘણો શોક હતો, પણ તે કરી પણ શું શકતે? શિક્ષા બુદ્ધિ જ્ઞાનથી મોટી હોય છે. અમારા YouTube ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. નવા વિડીયો જોવા માટે
બેલ આઇકોન બટન દબાવો. તમે અમારા વિડીયોઝ પર પોતાના કમેન્ટ જરૂર આપો. વિડીયોઝને લાઈક કરો અને પોતાના મિત્રોને શેર જરૂર કરો.